જી રુઝાનબેન, ખૂબ જ સાચી વાત આપે કહી અને ખૂબ જ સરસ રીતે આપે લોકોને સમજાવ્યું છે કે જે લોકો ક્યાંક જે રીતે આપણે પેરેન્ટિંગ ઇસ્યુની વાત કરી, ક્યાંક જયારે લોકોને કહેવામાં આવતું હોય છે ત્યારે પેરેન્ટ્સને પણ એ જ લાગતું હોય છે કે જયારે પોલીસની સામે જઈને આપણે વાત પણ કરીશું ત્યારે એ જ સવાલ પૂછવામાં આવશે કે આમાં કઈ કલમ લાગે છે. તે લોકોની માટે આ ખૂબ જ મદદરૂપ રહેશે ને, જેનાથી ક્યાંક પેરેન્ટ્સ જઈને પણ પોલીસની સામે લડત આપી શકશે અને ક્યાંક આવી બધી બાબતોને આપણે દબાઈ શકીશું. વિજયભાઈ, હવે વાત અહીંયા થઈ કે જયારે છોકરીની વાત કરવામાં આવે તો 18 વર્ષથી નાની ઉંમરની હોય ત્યારે આ બધું આપણે આ જે કલમો છે તેની માટે આપણે કામ કરી શકીએ છીએ, પણ જે બાળકો હોય છે એ પણ 18 વર્ષથી જયારે ઓછા હોય છે ને ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં એ લોકો ઇન્વોલ્વ થઈ જતા હોય છે, એ લોકોની માટે અત્યારે હવે આ જે નવા એક્ટ પ્રમાણે શું કહી શકાય છે કે અત્યાર સુધીમાં જે રીતે આપણે દિલ્હીના કેસમાં પણ બન્યું તે ઘણી બધી એ લોકોની માટે છૂટછાટ હતી, જેનાથી જેના કારણે ઘણા બધા જે બાળકો હોય છે 18 વર્ષની નીચેના જે બાળકો હતા એ લોકો ઘણી બધી આવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાઈ જતા હતા. હવે ક્યાંક એમાં આપણે શું ફેરફાર જોઈ શકીશું કે આ નવા એક્ટની પ્રમાણે? નવા એક્ટ પ્રમાણે પહેલા તો જ્યાં સુધી જુનાલ એક્ટ હતો ત્યાં સુધી એમાં માત્ર એવી જોગવાઈ હતી કે એને પહેલા તો સજા એટલે કોર્ટ કોઈ દાડો વિચાર પણ નહીં કરતી સજાનો, મેક્સિમમ પ્રોબેશન આપો, ઠપકો આપો અથવા તો સારી ચાલચરકેટના જામીન લઈને 2-3 વર્ષ કોઈ ગુનો નહીં કરે એનો પ્રોબેશન ઓફિસરને રાહદારી હેઠળ એને દયા રાખતી રિમાન્ડ હોમમાં મોકલે, જ્યાં આગળ માત્ર બાળકો હોય, જ્યાં કોઈ બીજી સજા જેવું તમને કોઈ જેલ જેવો અહેસાસ ના થાય. પણ આ ઇન્સિડન્સ બન્યા પછી સરકારે આમાં ફેરફાર કર્યો, જુવેનાઇલમાં પણ સજાની જોગવાઈ કરી, કારણ કે તો 18 વર્ષનું બાળક કોઈ બી ગમે તેવા ગુના ગંભીર પ્રકારના કરી પ્રોબેશન કોર્ટ આપવાની છે, સજા કરવાની નથી. એની ઓઠ હેઠળ કોઈ મોટો પરિપક્વ માણસ બી બાળક સાથે ગુના કરે, અત્યારે તમે ચોરીના બી ગુના જુઓ, ફંક્શન પાર્ટી દુકાનોમાં નાના બાળકોને એટલા માટે મોકલે કે એ લોકોને લાઇટલી બેલ મળી જાય. પણ હવે જે રીતે જોગવાઈ ખાસ કરીને દીકરીઓ બેન દીકરીઓ માટે જે સ્પેશિયલ એક્ટ જોગવાઈ બનાવી છે એમાં ગવર્મેન્ટે ઘણી ગંભીરતા લીધી છે અને સજાની જોગવાઈ પણ રુઝાનબેન, ખાસ કરીને અહીંયા આ નવા પ્રમાણે આપણે વાત કરીએ તો બાળ આરોપીઓને અંગે રેકોર્ડ રાખવું એ ફરજિયાત નથી, એ વાત આપને કેટલી યોગ્ય લાગે છે? કારણ કે અત્યારે જયારે નવા પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી નવી જોગવાઈઓ કરવામાં આવે છે તો શા માટે જે બાળ આરોપીઓ હોય તેમનું રેકોર્ડ રાખવું એ ફરજિયાત નથી? મને આટલો બધો એનો નોલેજ નથી સૌથી પહેલા તો, પણ જે રીતે લખાયું છે કે ભાઈ બાળ આરોપીનો તો મે બી દે વોન્ટ ટુ શો કે આપણે એને અગર લેટ અસ સે કે જેને કે રેકોર્ડ હોય એટલે એનો મતલબ કે તમે ગુનાહિત પ્રવૃત્તિઓમાં બાય ડિફોલ્ટ તમારો થપ્પો લાગી જાય, તેને કહેવાય છે રજીસ્ટર્ડ ઓફેન્સીસ કહેવાય છે. કે ઘણી વાર જેમ બુટલેગર્સ હોય છે તો બુટલેગર્સોને કહેવાય છે કે રજીસ્ટર્ડ એટલે ઘણા ગુનાઓમાં સંડવેલા હોય અને એ લોકોનું રજીસ્ટરમાં નામ આવી જ ગયું કે ધીસ ઇઝ અ બુટલેગર. એટલે એ રીતે એ લોકો આને બધા ગુનાઓમાં, યુ નો આપણે પેલા પિક્ચરોમાં નથી જોતા કે આમ પેલા ગુનેગારો નામ પેલું એમ એનો નંબર લખાવે એનો ફોટો પડે એનો રેકોર્ડમાં આવી જાય કે આ ગુનેગાર છે. એટલે કોઈ દિવસ કઈ બી પોઈન્ટ હોય યા કોઈ બી દિવસ એ લોકોને ગુનેગારોને પકડવા હોય તો આઈધર એના મોઢાથી સર્ચિંગ થાય કે કોઈને બતાવે કે આ હતા માણસ, યા બીજું રીઝન કે અગર એ લોકોને ઘણી વાર યુ નો પહેલાથી એ લોકો આવા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો હોય છે એને પહેલાથી જેલમાં મૂકી દે જયારે કોઈક મોટા ઇવેન્ટ હોય યા કંઈક આવતું હોય ત્યારે. તો એટલે હવે આ લોકો જે બાળ ગુનેગારોને તે વોન્ટ ટુ શો, કારણ કે જયારે તમે અગર બાળ ગુનેગાર બનીને પોલીસ રેકોર્ડમાં આવી જાઓ છો ત્યારે તમારા પોતાના ગુનો ઘણી વાર નાના મોટા હોય ને ઘણી વાર એવું બી થતું હોય કે પેલા ગુનો ના કર્યો હોય, યાને કે જેમ કે અમે જેમ કે ખાસ જોઈએ છે કે લેટ અસ 18 વર્ષથી નાની ઉંમરના છોકરાઓને જયારે પેલા સોકોલ્ડ પેલું ઇન્ફેક્ચ્યુએશન થઈ જાય ને સોકોલ્ડ પેલા પ્રેમ પ્યાર છોકરા છોકરીને થઈ જાય, પણ પેલા છોકરીના પપ્પા છોકરીને ખેંચી જાય ને કહે કે પેલું પિક્ચરની સ્ટોરી જેવું કે આ ને પેલા છોકરાને અંદર ફિટ કરાવી દે જેલમાં નખાઈ દે કે ભાઈ આ એને ગુનો કર્યો. એટલે બિચારો છોકરો તો કશું ના કર્યું, નિર્દોષ લવ હોય પણ એ નિર્દોષ લવમાં એને ક્રિમિનલ બનાવી દે. એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યુથી ટુ પ્રોટેક્ટ ધેમ લેટ અસ એપ્રિશિએટ એક્સેપ્ટ ધેટ ઓલસો કે 10 ખોટા કામ થાય છે તો 4 એવા કામ થશે કે ખોટા નથી હોતા પણ એ લોકોને સંડો લેવામાં આવે છે. તો એ લોકો આ બધા બી યુ નો ફ્રોમ અ હ્યુમન પોઈન્ટ ઓફ વ્યુ કે છોકરાને માઇન્ડમાં એવું ના રહે કે ભાઈ હું ગુનેગાર છું, લાઈફ ટાઈમ ગુનેગાર ને એના થપ્પો ના લાગે જેમ પેલા પિક્ચર ના લાગે છે. એ પોઈન્ટ ઓફ વ્યુથી એવું કહેવામાં એવું લાગે છે કે ભાઈ એટલે આઈ ડિન્ટ નો બટ નાઉ એઝ ઇટ ઇઝ ઓબ્વિયસલી વી કેન પ્રિઝ્યુમ એન્ડ એઝ્યુમ કે એ રીતે કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે આ લોકોને એ લોકોનો રેકોર્ડ જ નથી મેન્ટેન કરવો તાકી એ લોકોને બી સારું લાગે કે આઈ મીન ફોર
એ લોકો મૂવ અહેડ ઇન લાઈફ સ્ટાઈલ એન્ડ ધે કેન હેવ અ ટર્ન ગુડ પીપલ, એટલા માટે. હજી વિજયભાઈ, તો જે રીતે અત્યારે આપણે એક વાત કરી રહ્યા છીએ નાના ગુનાઓની વાત કરવામાં આવે, તો શું અત્યારે જે રીતે અત્યારે રુઝાનબેને પણ કહ્યું કે અમુક વાર એવું પણ બનતું હોય છે કે જયારે આટલી નાની નાની વાતો માટે આટલા કડક પગલા લેવામાં આવે તો એક રીતે તો એ સારું પણ છે, પણ સિક્કાના જે રીતે બે પાસા હોય છે એવી રીતે જે બીજા પાસા પર નજર કરીએ તો ક્યાંક મિસયુઝ પણ થતા હોય છે. કહેવામાં આવે છે કે જયારે આટલી નાની પ્રવૃત્તિ જે રીતે અત્યારે વાત કરી રુઝાનબેને કે જે બાળક હોય ક્યાંક જે 18 વર્ષની નીચેના જે બાળક હોય છે લોકોની એટલી બધી જે કહેવાય કે એ લોકોનું માઇન્ડ એટલું બધું સક્રિય નથી હોતું, ઘણી બધી વખત એ લોકો પ્રેમ પ્રકરણમાં પડી જતા હોય છે અને ત્યારે પછી છોકરી તરફથી જ ક્યાંક તેમના માતા પિતા તરફથી એવું આ જે કાયદાઓ છે તેમનો કંઈક ફાયદો ઉઠાવીને છોકરાને કહી શકાય કે તેનું મિસયુઝ કરીને એ લોકોને પણ કાયદાની કેદમાં નાખી દેવામાં આવી શકે છે. તો અત્યારે આ નવા એક્ટ પ્રમાણે આવું પણ બની શકે છે. નવા એક્ટમાં તો 18 થી નીચે જો કોઈ પણ છોકરી હોય અને સ્ટેટમેન્ટ લખાયું, કમ્પ્લેન લખાઈ, તો પોલીસ બીજું કશું વિચારવાની જગ્યા જ નથી. પણ આવા કેસોમાં હું એવું માનું કે આ એજ એવી છે કે જેને માત્ર ને માત્ર છોકર મત કહેવાય, એની માટે એવું પનિશમેન્ટ ના કરાય અથવા તો એટલો બધો હાળવ્યું મા બાપે નહીં લેવો જોઈએ. કારણ કે આ ટીન એજરની અંદર એક માનસિકતા ઉભી થઈ જાય તો માણસ છોકરો સોસાઇડ બી કરી લે ગંભીર ગુના તરફ. આ તમે એસિડના ને બધા ઇન્સિડન્ટ આને માટે જ બનતા, એસિડ નાખો, એસોલ્ટ કરવાના ગુના તમે અત્યારે જોશો છોકરા છોકરી પ્રેમમાં નિષ્ફળ જાય કે આવું ક્રિમિનલ એક અરજી બી કરે તો એસોલ્ટના ગુના વધી ગયા એનું માત્ર કારણ ત્યાં. પછી છોકરીને છોકરાના કે છોકરીને એમ થાય કે આ મારા સિવાય કોઈની થવી ના જોઈએ અથવા થવો ના જોઈએ એટલે આવા ગુના. તો આવા ગુનામાં થોડું સામાજિક રીતે બેસીને એનું સોલ્યુશન એટલે જેથી લાઈફ સ્પોઇલ ના થાય કોઈની બી, બંને છોકરો હોય કે છોકરી હોય. પણ કાયદા પ્રમાણે તો પોલીસને જયારે તમે એપ્લિકેશન લખાવો એટલે એકદમ એક્ટિવ થઈ જાય, પહેલા જેવું નથી. અત્યારે પોલીસને માઇનોર છોકરીની કોઈ પણ કમ્પ્લેન આપો એટલે સૌથી વિશેષ ધ્યાન આપતી હોય છે અને અમે એકદમ એક્ટિવ થઈ જાય, વિધિન મોમેન્ટ એ લોકો એની એક્શન લેવાના ચાલુ કરી દેતા હોય છે. તમે મોબાઈલ નંબર આપો ઓન ધ સ્પોટ એના બાપાનો કે એના મમ્મીનો છોકરાનો કોન્ટેક્ટ કરીને પોલીસ સ્ટેશન બોલાવશે. કારણ કે આગળ ફ્યુચરમાં મોટો ગુનો આ બંનેનું ધ્યાન રાખતા હોય છે. જી, પણ રુઝાનબેન આપણે આપને લાગે છે કે ક્યાંક હજી પણ લોકો આટલા આગળ આવશે? 2015માંથી આવી ગયો છે એક્ટ, પણ હજી આપને પણ કહ્યું કે ઘણા બધા ટાઈમથી આપણે અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજી પણ આપને લાગે છે કે લોકો જશે અને આ જે કાયદાઓ તો હવે બની રહ્યા છે પણ શું હજી પણ લોકો એનો સારી રીતે ફાયદો ઉઠાવશે? આ જે 509 છે ને એ વિટલ બી પાર્ટ ઓફ, એટલે કે ચાર કલમો લાગે તો ટુ બી વન ઓફ ધ કલમ. હવે તમે કહો કે ખાલી 509 નંબર કે મારે કોઈ છોકરાએ કઈ સીટી મારી આ ગીત ગાયન અગર હું ગઈને એને પોલીસમાં ના, આ પોલીસ માટેનો ફ્રેન્કલી સ્પીકિંગ એટલો એક્ટ નથી જેટલો કે સામે વાળાને ધમકાવાનો એક્ટ છે, કહેવાનો એક્ટ છે. કારણ કે અમે અત્યારે પોલીસ હાથ 10 એકરમાં એક સર્વિસ બી ચલાવીએ છીએ, એ સર્વિસનું નામ છે કે ભાઈ તમારે કોઈ છોકરીને છોકરી કોઈ ભાઈ બેનને અશ્લીલ SMS WhatsApp મિસ કોલ આપીને હેરાન કરે તો એની ઉપર ગુનો બને. તો આ એના ધમકાવા માટે છે કે ભાઈ તું આવી રીતે અશ્લીલ વર્ડ યુઝ કરે છે, ગેસ્ટર યુઝ કરે છે, આડી અવળી વાત કરે છે, બેનને હેરાન કરે છે, તો આ 509માં આવી શકે એટલે સામે વાળો ગભરાય કે આ એક કલમ છે. અને જેને કઈ કીધા, જેને કઈ કલમ જ નતી તો નહીં, પેલા પોલીસ વાળા કહેતા કોણ સા ગુના લગેગા, બટ નેચરલ હતા કે કોઈ ગુના નહીં લગતા, પણ હવે કલમ આવી ગઈ છે એટલે ઇટ ઇઝ અ મેન્ટલ પ્રેશર ફોર ધેમ, જે ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારું કર્યું છે એટલા માટે તો મૂક્યો છે. પણ યુ અત્યારે આપણે 2 વર્ષ કે 4 વર્ષ કરો છો કે 509 ના કેટલા, ઓનલી 509 ના ગુના બન્યા તો બહુ ઓછા હશે, નેગ્લિજેબલ હશે. મેજરલી તો આ બીજા ગુના સાથે અંદર સાથે કલમ લગી જતી હોય, પણ જે બી છે ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને આના માટે વેરી ગુડ છે કે મેં કહું આખી પેલી જે નેગેટિવ સાયકલ છે કંટ્રોલમાં છે. અને અત્યારે અમે જે કેસીસ હેન્ડલ કરીએ છીએ અશ્લીલ SMS ને WhatsApp, એમાં બી અમે આ 509ની કલમ વાપરીએ છીએ. સામેવાળાને કહેવાય કે ભાઈ આ તારી કલમ લાગશે ને તારે 3 વર્ષ સુધી સજા થઈ શકશે, અને કારણ કે અમે તારું રેકોર્ડિંગ અમારી પાસે આવી ગયું છે એટલે બેટર કે દેટ યુ સ્ટોપ ધીસ નોનસેન્સ, એટલે એ રીતે માણસ કંટ્રોલમાં આવી જાય છે. જી જી, ખૂબ જ સાચી વાત આપે કે પણ માત્ર ને માત્ર બાળકીઓ માટે જ નહીં, પણ આપણે જો બાળકોની વાત કરીએ છીએ કે જે નાના હોય છે 18 વર્ષની નીચેના હોય છે, આપણે ઘણા બધા અત્યારે કિસ્સા આપણે વિજય બી જોતા હોય છે કે નાના બાળકોના ગુમ થવાની ઘટનાઓ બની રહી છે અને નાના બાળકોને જે પણ ગેંગ હોય છે લોકો તેમને ગુમ કરીને પછી એમના દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, ક્યાંક એના પર પણ રોક આવી શકશે? એની ઉપર અત્યારે તમે જુઓ કે જે બાળકો ગુમ થવાના ઇન્સિડન્ટ જુઓ જેમાં
પોલીસ બહુ ઓછું ઇન્વેસ્ટિગેશન કરે છે. એક દારૂની ટ્રક હોય ને, એનો ડ્રાઈવર વોન્ટેડ હોય ને, એની માટે પોલીસ તૂટી પડે. એને શોધવા ગમે ત્યાં જાય, પણ બાળક મિસિંગ નો આપો એટલી બધી એક્ટિવ નથી. હજારો માણસ, હજારો બાળકો અત્યારે લાપતા છે જેના વેરાબાઉટ્સ નથી, જે મળ્યા નથી. તો આની માટે મારું એવું માનવું, પોલીસ તંત્રે આખું એક સેલ ઉભું કરવું પડે, જેનું કામ જ માત્ર આ બાળકો આવા મિસિંગ થયા હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવું, અને એની માત્ર ને માત્ર એની તપાસ કરવી. પણ એ જરા પોલીસ પોલીસમાં અત્યારે એવું છે કે સ્ટ્રેન્થ એની એ છે, પોપ્યુલેશન વધી ગયું છે. ડ્યુ ટુ પોપ્યુલેશન પોલીસ ઇન્વેસ્ટિગેશન ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હોય એમ જ કરે, બાકી નથી કરતી. જી જી વિજયભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ચર્ચામાં આપ જોડાવ્યા અને એક્ટિવ વિશે લોકોને માહિતી આપી તેમજ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રુઝાનબેન, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે એક કહી શકાય કે ડિટેલમાં જણાવ્યું કે શા માટે આ એક્ટ નિર્માણ થયું છે અને લોકો કઈ રીતે આનાથી અવેર થઈ શકે છે તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ખાસ આજે લોકમંચ કાર્યક્રમમાં નવા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 છે, અત્યારે હાલ 2015 અમલમાં આવ્યો છે. પણ જે રીતે આજે ચર્ચા કરવામાં આવી છે, હજી લોકો અવેર નથી કે જે નાના નાના ગુનાઓ તેઓ કરતા હોય છે કે ક્યાંક એનાથી હવે લોકોને કહી શકાશે કે આની માટે પણ કલમ છે. કારણ કે આપણે ત્યાં લોકો કલમ હોય ને ત્યારે જ ડરતા હોય છે. અને હવે જે રીતે રુઝાનબેને પણ જણાવ્યું કે લોકો હવે જે નાના નાના બાળકો હોય છે તેમના જે પેરેન્ટિંગ ઇસ્યુ હોય છે કે જે પેરેન્ટ્સ હોય છે, એ લોકો પણ એક ઠપકો આપી શકશે જેનાથી આવા લોકો ક્યાંક આવા પ્રકારની કલમ કે આવા નવા એક્ટથી લોકો દર્શને આ તમામ ગુનાહિત પ્રવૃત્તિ પણ ક્યાંક આપણે કંટ્રોલ લગાવી શકીશું. તો લોકમંચ કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.